हेलो स्टूडेंट, स्टैंडर्ड फोर सब्जेक्ट इंग्लिश, यूनिट सिक्स, कुकू इज कॉलिंग पार्ट थ्री। आगळना लेक्चर में आपणे एक्शन वर्ड शीख्या हता अने खाली जग्या अने तेमज प्रश्नना उत्तर जोया हता अने कुकूना फ्रेंड्स कोण कोण छे ते आपणे एक्टिविटी वन में जोया हता। एटले आपणे एक्टिविटी वन अने एक्टिविटी टू कम्प्लीट करी चूक्या छीए। हवे आजे आपणे एक्टिविटी थ्रीनी शुरुआत करिए। तो एक्टिविटी थ्री में अपन एक सरस मजानी रेम्स आपेली छे। ते रेम्स में अपने कहेवा मांगे छे के कोई पण कार्य करवू जराय अघरू नथी। जो आपणे मेहनत करीशुं तो कोई पण कार्य आपणे अघरू लागतुं नथी। तेना मेहनत करवाथी आपणा बधा कार्य सफळ થાય છે તેવું આપણને આગળની રેમ્સ એક્ટિવિટી થ્રીમાં આપેલી છે તેમાં કહેલું છે। તો તે આપણે રેમ્સ જોઈએ। એક્ટિવિટી થ્રી, શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ। અહીં આપણને અલગ રેમ્સ આપેલી છે અને સાથે સાથે પિક્ચર્સ પણ આપેલા છે। તેમાં અલગ અલગ છોકરા અને છોકરીઓ છે તે અલગ અલગ એક્ટિવિટી કરી રહ્યા છે। કોઈક ગાઈ રહ્યું છે, કોઈક લખી રહ્યું છે, કોઈ પાણી પી રહ્યું છે, કોઈ ચાલી રહ્યું છે, કોઈ ટીવી જોઈ રહ્યું છે, કોઈ રીડિંગ એટલે કે વાંચી રહ્યું છે। તેવી રીતે તે લોકો અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને અહીંયા આપણને ક્રાઇમ્સ આપેલી છે। ચાલો તે હવે આપણે જોઈએ। તો સૌથી પહેલા છે સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ। સિંગિંગ એટલે શું થાય? ગાવું। ઇઝ એટલે છે, નોટ એટલે નથી, હાર્ડ એટલે કે અઘરું। તો તેનું ગુજરાતી શું થશે? ગાવું જરાય અઘરું નથી, વેધર યુ આર બિગ ઓર સ્મોલ। તમે વેધર એટલે જ્યારે અથવા તમે, યુ એટલે તમે, આર એટલે છો, બિગ એટલે મોટા અને સ્મોલ એટલે નાના। તમે મોટા હો કે નાના હો, ગાવું જરાય અઘરું નથી। તો આ પંક્તિનું ગુજરાતી શું થશે? તમે મોટા હો કે નાના, પણ ગાવું જરાય અઘરું નથી। સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ગાવું જરાય અઘરું નથી। કમ એન્ડ સિંગ વિથ મી, કમ એટલે આવો, એન્ડ એટલે અને, સિંગ એટલે ગાવો, વિથ મી એટલે મારી સાથે, આવો અને મારી સાથે ગાવો, ગાવું જરાય અઘરું નથી। તો તમે આવો અને મારી સાથે ગાવો। ત્યાર પછી છે રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ। તો રીડિંગ એટલે શું થાય? વાંચવું, હાર્ડ એટલે અઘરું, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, જો તમે નાના હો કે મોટા, પણ વાંચવું જરાય અઘરું નથી। વાંચવું રીડિંગ એટલે વાંચવું, વાંચવું જરાય અઘરું નથી, તમે નાના હો કે મોટા હો, વાંચવું જરાય અઘરું નથી। ત્યાર પછી છે રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડ વિથ મી। તો શું કહે છે? રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ એટલે વાંચવું બધા માટે એટલે કે તમારા કોઈ પણ માટે અઘરું છે નહીં। કમ એટલે આવો, રીડ વિથ મી, રીડ એટલે વાંચો, વિથ મી એટલે મારી સાથે, આવો અને મારી સાથે વાંચો। રીડિંગ એટલે વાંચવું અઘરું નથી, તો તમે આવો અને મારી સાથે વાંચો। ત્યાર પછી આપણને આપેલું છે રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ। રનિંગ એટલે શું થાય? દોડવું, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, દોડવું જરાય અઘરું નથી, તમે નાના હો કે મોટા, દોડવું અઘરું નથી। તો તેમાં કહે છે તમે નાના હો કે મોટા, પણ દોડવું જરાય અઘરું નથી। ત્યાર પછી પંક્તિ છે રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રન વિથ મી, દોડવું જરાય અઘરું નથી, કમ એટલે આવો, એન્ડ એટલે અને, રન એટલે દોડો, અને વિથ મી એટલે મારી સાથે, તો આવો અને મારી સાથે દોડો, દોડવું જરાય અઘરું નથી। ત્યાર પછી ઇંગ્લિશ નોટ હાર્ડ એટ ઓલ। ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ એક સબ્જેક્ટ છે, વિષય છે, ભાષા છે, તો ઇંગ્લિશ બોલવું તે પણ જરાય અઘરું નથી, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે નાના હો કે મોટા, પણ ઇંગ્લિશ જરા પણ અઘરું નથી, તે સાવ સહેલું જ છે। ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી, કમ એટલે આવો, લર્ન એટલે શીખો, વિથ મી એટલે મારી સાથે, તો આવો અને મારી સાથે શીખો, ઇંગ્લિશ જરાય અઘરું નથી, તો તમે આવો અને મારી સાથે શીખો। તો અહીંયા આપણને આ સરસ મજાની રેમ્સ આપેલી હતી તેમાં આપણને કહ્યું છે કોઈ પણ કાર્ય કરવું અઘરું નથી, જો આપણે મહેનત દ્વારા કોઈ પણ કાર્ય કરીશું તે કાર્યમાં આપણને હંમેશા સફળતા મળશે, એટલે તે કામ આપણને ક્યારેય અઘરું નહીં લાગે। ત્યાર પછી નીચે ગીતમાં આપણને કહ્યું છે આ ગીતમાં જે શબ્દો બદલાતા હોય
તે શબ્દ નીચે લીટી કરો અને તમારા શિક્ષકની મદદથી અન્ય ક્રિયા માટેના અંગ્રેજી શબ્દ મેળવી ગીત આગળ ગાઓ। તો અહીં આપણે ક્યાં ક્યાં શબ્દ બદલાણા, તો અહીં જોયું તો સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, તો સિંગિંગ છે તે શબ્દ અહીં આપેલો છે, તેવી જ રીતે નીચે પછી અહીંયા ખાલી રીડિંગ આ શબ્દ અહીં ચેન્જ થયો, બાકી બધુંનું સરખું છે। તેવી જ રીતે અહીંયા બીજો શબ્દ ફરી ગયો રનિંગ, અને બાકી બધું સેમ જ છે, અને અહીં ફરી ગયો ઇંગ્લિશ, અને બાકીનું બધું સેમ જ છે। તો આવી બીજી અન્ય ક્રિયાઓ છે જેમ કે ડાન્સિંગ, કુકિંગ, લર્નિંગ, રીડિંગ, તેવી બધી ડ્રિંકિંગ, એ બધી ક્રિયાઓ છે તે તમારે જે આ શબ્દ છે ત્યાંની જગ્યાએ તે ક્રિયા મૂકી અને કાવ્ય આગળ ગાવાનું છે। જેમ કે અહીંયા ઇંગ્લિશ છે તો તેની જગ્યાએ આપણે મૂકી ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ। ડાન્સિંગ એટલે શું થાય, નાચવું, નાચવું જરાય અઘરું નથી તમે નાના હો કે મોટા। ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ ડાન્સ વિથ મી, તો આવો અને મારી સાથે ડાન્સ કરો એટલે કે નાચો। અહીંયાનો શબ્દ અને આ શબ્દ બે આપણે ચેન્જ કરી અને કાવ્યને આગળ વધારવાનું છે। તો તમારે આ કાવ્ય છે એક્ટિવિટી 3માં જે કાવ્ય આપેલું છે તે તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાનું છે। હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ। ત્યાર પછી છે એક્ટિવિટી 4, કુકુ તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નના યોગ્ય વિકલ્પ પસંદ કરો। અહીં આપણને પ્રશ્નના ઉત્તર આપેલા છે। કુકુના ફ્રેન્ડ્સ વિશે આપણે જોયું હતું તે અલગ અલગ ક્રિયાઓ કરતા હતા। મોનુ મંકી હતો તે ઝાડ પર ચડી રહ્યો હતો, રોકી રેબિટ હતો એ દોડી રહ્યો હતો, ડિમ્પુ ડોગ ટીવી જોઈ રહ્યો હતો, અને કિટ્ટુ કેટ છે તે લખી રહી હતી, ગીટ્ટુ ગોટ છે તે સ્કીપિંગ એટલે કે દોરડા કૂદી રહી હતી, અને કીકુક્રો છે તે ગાઈ રહ્યો હતો, અને કુકુ છે તે શું કરી રહી હતી, રીડિંગ એટલે કે વાંચી રહી હતી। તો અહીંયા આપણને છે ઇઝ ધ ગોટ રનિંગ, ગોટ એટલે કે ગીટ્ટુ, તો ગીટ્ટુ દોડી રહી હતી, તો કે નો, તો તેમાં આપણે નો પર રાઉન્ડ કરીશું। વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ, ડોગનું નામ શું હતું, ડિમ્પુ। ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી, ડિમ્પુ ટીવી જોઈ રહ્યો છે, તો આવશે યસ। હુ ઇઝ કીકુઝ બેસ્ટ ફ્રેન્ડ, કીકુનું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, કુકુનું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, કીકુ। અને ઇઝ કીટુ રીડિંગ અ બુક, નો, કીટુ રાઇટિંગ અ સ્ટોરી અથવા સોંગ। તો આ હતી એક્ટિવિટી 4, પ્રશ્નના જવાબ છે તે તમારે પાઠ્યપુસ્તકમાં જે મેં જેવી રીતે જે પ્રશ્નનો આન્સર છે તેમાં રાઉન્ડ કર્યું છે તમારે તેમ રાઉન્ડ કરવાનું છે। અને આગળની એક્ટિવિટીઝ 5 છે તે હવે આપણે આગળના લેક્ચરમાં જોશું। તમારે નોટબુકમાં સરસ અક્ષરે એક્ટિવિટી 3માં આપેલી રાઇમ્સ એકવાર લખવાની છે।